आज आपका लेक्चर है जहाँ पर डिस्कस करवाना चाहिए बीकॉम में इंदर आउट चैप्टर फाइनल अकाउंट ऑफ इलेक्ट्रिसिटी कंपनी। तो आप फाइनल अकाउंट इलेक्ट्रिसिटी कंपनी ना लर्न करवाना चाहिए जमा प्राइमरी आप फर्स्ट लेक्चर में थियोरिकल पार्ट और फॉर्मेट ना लर्न कर लीजिए था। आज में आपको प्रैक्टिकल क्वेश्चन है जैसे तो पहला क्वेश्चन है डिटेल जो ही है सुनाई की जा आपके पास क्वेश्चन नंबर वन ट्रायल बैलेंस ऑफ मोनी इलेक्ट्रिसिटी कंपनी लिमिटेड एज ऑन 31 मार्च 2020 एज ऑन ट्रायल बैलेंस डेबिट साइड इन्वेस्टमेंट लैंड बिल्डिंग मशीन मेंस ट्रांसफॉर्म मोटर फर्नीचर डेटा एडमिनिस्ट्रेशन जनरेशन कॉस्ट ऑफ इलेक्ट्रिसिटी लेके आप परचेस में पार्ट थी जाए रेंट सैलरी डिबेंचर्स एक्सेट्रा एंड क्रेडिट साइड प्रेफरेंस कैपिटल इक्विटी कैपिटल डिबेंचर शेयर प्रीमियम क्रेडिटर सेल ऑफ इलेक्ट्रिसिटी एंड सेल्स छे रेवेन्यू इनकम कंटिंजेंसी रिजर्व रिपेयर रिजर्व रिपेयर रिजर्व होने रिपेयर एक्सपेन्स है तो नॉर्मली आप कोई एक्सपेन्स रिजर्व मेंटेन करता हो तो नॉर्मली तो अपनी हेबिट एवं हो कोईपण एक्सपेन्स है ये एक्सपेन्स आप पीएल में डायरेक्टली डेबिट कर ना पर जो कोई एक्सपेन्स आपने प्रोविजन के रिजर्व मेंटेन करता हो तो एक्सपेन्स आप रिस्पेक्टिव प्रोविजन के रिजर्व में एडजस्ट करवा था 1000 एक्सपेन्स है रिपेयर रिजर्व में एडजस्ट हाँ डेप्रिसिएशन फंड है मीटर रेट है इंटरेस्ट ऑन इन्वेस्टमेंट है नेट रेवेन्यू अकाउंट्स मतलब आ लास्ट ईयर प्रॉफिट निकल आगे चेक करिए इंश्योरेंस प्रीमियम लीगल चार्ज स्टोर ऑन हैंड बैंक कैश बैंक इंक्रेडिट लोन तो आप हमारे अपनी पास डिटेल्स आपकी अवेलेबल है ट्रायल बैलेंस में एडिशनल इन्फॉर्मेशन में चेक करिए फर्स्ट एडजस्टमेंट एडिशन ड्यूरिंग द ईयर एज अंडर इक्विटी सेल कैपिटल 25,000 लैंड एंड बिल्डिंग 15,000 मेंस 5,000 मशीनरी 16,000 ट्रांसफॉर्मर 7,000 तो ड्यूरिंग द ईयर एड थे मतलब अपनी ट्रायल बैलेंस तो 31 मार्च ना बी नहीं हो तो अँ बैलेंस आप ट्रायल बैलेंस में मशीनरी के शेर कैपिटल ये बधु आ एड थी गया पची नहीं मतलब क्लोजिंग बैलेंस हो એના પછી છે એડજસ્ટમેન્ટ સેકન્ડ ડેપ્રિસિએશન ઇઝ ટુ બી ચાર્જ ઓન ધ ઓપનિંગ બેલેન્સ ઓફ અસેટ એટ ધ રેટ 5% પર તો અહીંયા ઓપનિંગ બેલેન્સ ઉપર ડેપ્રિસિએશન ચાર્જ કરવાનું છે તો આપણે ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આ બધા ડ્યુરિંગ ધ યર એડિશન છે અસેટમાં એ આપણી આ ક્લોઝિંગ બેલેન્સમાંથી આ એડિશન માઇનસ કરી નાખીએ એટલે ઓપનિંગ મળી જાય એના પર 5% ડેપ્રિસિએશન આપણે ચાર્જ કરીએ પછી જે 2,500 ઇઝ ટ્રાન્સફર ટુ રિપેરિઝમ એન્ડ 2,000 ટુ કન્ટિન્જન્સી રિઝર્વ અકાઉન્ટ એવરી યર તો 2,500 એન્ડ 2,000 એવરી યર કંપની રિપેર્સ રિઝર્વ અને કન્ટિન્જન્સી રિઝર્વમાં ટ્રાન્સફર કરે છે રિપેર ફાઇનલ અકાઉન્ટ એઝ પર પ્રોવિઝન ઓફ કંપની એઝ 2030 હવે આ એકચ્યુઅલી તો ઇલેક્ટ્રિસિટી કંપનીનું પીએલ અને બેલેન્સ શીટ બેના કમ્પ્લીટ ફોર્મેટ હોય છે તો આપણે શું કરશું કે અહીંયા જે આપણી પાસે આખો ક્વેશ્ચન અવેલેબલ છે એમાં છે ને બધામાં અહીંયા બાજુમાં નોટ્સ લખી નાખશું કારણ કે હોલ ક્વેશ્ચનથી આખું નોટ્સ ઉપર ડિપેન્ડ હોય છે શોર્ટમાં યાદ રાખવા માટે આપણે પ્રીવિયસ લેક્ચરમાં એવું જોયું કે નોટ નંબર 1 to 11 છે એ લાયબિલિટી સાઇડ બી છે અને 12 to 20 નોટ્સ છે બેલેન્સ શીટમાં અસેટ સાઇડ બી છે અને 21 to 30 એ આપણા પીએનએલ છે ક્લિયર તો અહીંયા 1 by 1 આપણે ડિટેલ આપતા છે જેમ કે 10% ઇન્વેસ્ટમેન્ટ છે કે નોટ નંબર 14 છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ફિક્સ અસેટ 12 સ્ટાર્ટ થાય છે મશીનરી મેન્સ ટ્રાન્સપોર્ટ મોટર ફર્નિચર આ બધું જ નોટ નંબર 12માં આવે છે ડેટર્સ નોટ નંબર 17 એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ એક્સપેન્સમાં આવશે અને 28માં આવશે જનરેશન ઓફ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી જે નોટ નંબર પરચેસવાળી 24માં આવશે બંને રેન્ટ એન્ડ રેટ એક્સપેન્સમાં તો 28 સેલરી એક્સપેન્સ છે 25 એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અહીંયા નોટ 26 અને 10 એટલા માટે છે કારણ કે જો 10% ડિબેન્ચર છે 30,000ના 10% 3,000 3,000ની સામે આપણે 1,500 જ ઇન્ટરેસ્ટ પે કર્યું છે તો રિમેનિંગ 1,500 આપણું ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ છે એટલે એક આની ઇફેક્ટ અને સેકન્ડ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ જે આપણી કરંટ લાયબિલિટીમાં તો
एक इफेक्ट आ डिबेंचर नोट्स में ऐड था सन सेकंड इफेक्ट बैलेंस शीट में लायबिलिटी साइड એટલે નોટ નંબર 26 જે આપણો ફાઇનાન્સ એક્સપેન્સ છે નોટ નંબર 10 જે અધર કરંટ લાયબિલિટી રિપેર એક્સપેન્સ છે પીએનએલમાં કોઈ જગ્યાએ એક્સપેન્સમાં નહીં જાય માટે રિપેર રિઝર્વ મેન્ટેન કરી છે એની સાથે આવતો રિઝર્વ સરપ્લસ શું છે જોયું છે ટુ નોટ પછી છે પ્રેફરન્સ ઓફ કેપિટલ નોટ નંબર 1 ઇક્વિટી સર્જ નોટ નંબર 1 ડિબેન્ચર નોટ નંબર 5 શેર પ્રીમિયમ નોટ નંબર 2 રિઝર્વ સરપ્લસ ક્રેડિટર લાયબિલિટીમાં નોટ નંબર 8 સેલ ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે રેવન્યુ થઈ જાય તો રેવન્યુ એટલે કે પીએનએલમાં પીએનએલ ફર્સ્ટ નોટ 21 કન્ટિન્જન્સી રિઝર્વ નોટ 2 રિપેર્સ રિઝર્વ નોટ 2 ડેપ્રિસિએશન ફંડ નોટ 12 તથા ફિક્સ અસેટની સાથે સાથે આ કનેક્ટેડ છે મીટર રેન્ટ 21 ઇન્કમ છે આપણી રેવન્યુ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ અધર ઇન્કમ છે એટલે 23 અને નેટ રેવન્યુ અકાઉન્ટ રિઝર્વ સરપ્લસમાં આવશે નોટ નંબર 2 હવે અન્ય જે ડિટેલ્સ છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ એક્સપેન્સ છે એટલે 28 લીગલ ચાર્જિસ 28 સ્ટોર્સ ઓન હેન્ડ એટલે સ્ટોક ફોર ઇન્વેન્ટરી અસેટમાં 16 સુધીમાં કેશ એન્ડ બેંક 18 અને ઇન્ટરિમ ડિવિડન્ડ એક્સપેન્સ છે તો નોટ નંબર 26 અહીંયા જે એડિશન આપ્યા છે એમાં શેર કેપિટલ છે શેર કેપિટલ આપણા નોટ નંબર 1 આવશે અને આ જે બધું અસેટ છે એ નોટ નંબર 12 ડેપ્રિસિએશન છે તો એ નોટ નંબર 12 અફેક્ટ થશે રિઝર્વ્સ છે તો એ રિઝર્વ માટે નોટ નંબર 2 અને પીએનએલમાં ડાયરેક્ટલી આવશે જે પ્રોવિઝન ટ્રાન્સફર એક ઇફેક્ટ પીએનએલમાં બીજી ઇફેક્ટ નોટ નંબર 2 તો હવે આપણે શું કરશું કે આ નોટ્સ નંબર બધા આપી દીધા છે જેના કારણે હવે આપણે આ નોટ્સ પ્રમાણે લખવામાં આવી જઈએ તો ફર્સ્ટ આપણે બનાવશું બેલેન્સ શીટ અને પીએનએલ તો પહેલાં આપણું પીએનએલ બનશે ને પછી બેલેન્સ શીટ બનાવશું તો પીએનએલનો ફોર્મેટ જે છે આપણું એઝ ઇટ ઇઝ પહેલાં ફોર્મેટ આપણે ડ્રો કરી નાખીએ સ્ટેટમેન્ટ ઓફ પીએનએલ અકાઉન્ટ જે આ પર્ટિક્યુલર નોટ્સ ઇનર કોલમ અને આઉટર કોલમ ફર્સ્ટ રેવન્યુ રેવન્યુમાં આપણે લખવું પડશે રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ નોટ નંબર 21 સબસિડી ગ્રાન્ટ અલોકેટેડ બાય ગવર્મેન્ટ નોટ નંબર 22 અધર ઇન્કમ 23 ઇન્કમ માટેના 3 નોટ્સ છે અને ટોટલ ઇન્કમ ટોટલ રેવન્યુ પછી સેકન્ડ આવશે એક્સપેન્સ એક્સપેન્સમાં ફર્સ્ટ પરચેસ ઓફ સ્ટોક 24 આવશે એમ્પ્લોયી બેનિફિટ 22 ફાઇનાન્સ એક્સપેન્સ 26 ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન 27 અધર એક્સપેન્સ 28 તો આ પ્રમાણે એક્સપેન્સના 5 નોટ્સ આવશે અને ઇન્કમમાં 3 એટલે આપણે ટોટલ એક્સપેન્સ મળી જશે ટોટલ એક્સપેન્સ પછી આવે છે પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ અને એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ ઇન ટેક્સ અને એમાંથી માઇનસ કરી નાખીએ કરંટ ટેક્સ પ્રોવિઝન નોટ નંબર 30 એટલે મળી જાય પ્રોફિટ આફ્ટર ટેક્સ અને અલોકેશન એટલે મળી જાય સરપ્લસ ટ્રાન્સફર ટુ નોટ નંબર આ ફોર્મેટ થઈ ગયું આ ફોર્મેટ થઈ ગયા પછી હવે આપણે બનાવવું થશે બેલેન્સ શીટ તો બેલેન્સ શીટ બનાવીએ પહેલાં ફોર્મેટ લખી નાખીએ બેલેન્સ શીટનું પર્ટિક્યુલર નોટ્સ અને અમાઉન્ટ જેમાં આપણા ફર્સ્ટ આવશે ઇક્વિટી એન્ડ લાયબિલિટી મેઇન હેડિંગ ઇક્વિટી એન્ડ લાયબિલિટીમાં જેની અંદર ફર્સ્ટ આવે શેર હોલ્ડર ફંડ શેર હોલ્ડર ફંડની અંદર શેર કેપિટલ નોટ નંબર 1 રિઝર્વ સરપ્લસ નોટ નંબર 2 શેર એપ્લિકેશન મની પેન્ડિંગ એલોટમેન્ટ નોટ નંબર 3 ડિફર્ડ ગવર્મેન્ટ ગ્રાન્ટ સબસિડી કન્ટ્રીબ્યુશન્સ નોટ નંબર 4 એટલે ટોટલ મળી જશે સેકન્ડ નોન કરન્ટ લાયબિલિટી એન્ડ નોન કરન્ટ લાયબિલિટીમાં લોંગ ટર્મ બોરોવિંગ નોટ નંબર 5 અધર લોંગ ટર્મ લાયબિલિટી 6 લોંગ ટર્મ પ્રોવિઝન 7 અધર નોન કરન્ટ લાયબિલિટી 7A એન્ડ ડિફર્ડ ટેક્સ લાયબિલિટી જેની કોઈ નોટ્સ નથી હોતી ડાયરેક્ટલી લખવાનું છે ટોટલ બી ક્લિયર કન્ટિન્યુ સાથે આગળ વધીએ નોન કરન્ટ લાયબિલિટી પછી આવે છે થર્ડ કરન્ટ લાયબિલિટી ત્યાં ટ્રેડ પેએબલ નોટ નંબર 8 શોર્ટ ટર્મ બોરોવિંગ નોટ 9 અધર કરન્ટ લાયબિલિટી 10 શોર્ટ ટર્મ પ્રોવિઝન 11 અને ટોટલ મળી જશે અને ટોટલ ઇક્વિટી એન્ડ લાયબિલિટી એટલે આપણી આ લાયબિલિટી સાઈડ ટોટલ મળી જાય હવે આવશે અસેટ એમાં ફર્સ્ટ નોન કરન્ટ અસેટ અને નોન કરન્ટ અસેટ ફર્સ્ટ ફિક્સ અસેટ એના ફિક્સ અસેટ સબ બાયફર્કેશન ટેન્જિબલ અસેટ નોટ નંબર 12 ઇન્ટેન્જિબલ 12A કેપિટલ વર્કિંગ પ્રોગ્રેસ 13 ઇન્ટેન્જિબલ અંડર ડેવલપમેન્ટ 13B નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ 14 અધર નોન કરન્ટ અસેટ 15 ડિફર ટેક્સ હશે ડાયરેક્ટલી આવશે એની કોઈ નોટ નથી હોતી એટલે ટોટલ એક્સ આપણે મળી જશે હજી પણ બેલેન્સ શીટ કન્ટિન્યુ છે આગળ વધીએ
करंट लायबिलिटी नेक्स्ट आपनो आंसर तो करंट लायबिलिटी में फर्स्ट मटेरियल એટલે કે ઇન્વેન્ટરી સ્ટોક 16 પછી ડેટર્સ એટલે કે ટ્રેડ રિસીવેબલ 17 કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ 18 નોર્મલી આપણે સ્ટોક ડેટર એન્ડ કેશ આ ફિક્સ સિક્વન્સ હોય છે પછી આવશે શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ અધર કરંટ એસેટ્સ એટલે આપણી પાસે ટોટલ y x plus y એટલે આપણે બેલેન્સ કરો હવે આપણે શું કરશું તો હવે આપણી પાસે પીએલ નું ફોર્મેટ રેડી થઈ ગયું અમાઉન્ટ પેન્ડિંગ છે બેલેન્સ શીટ નું ફોર્મેટ થઈ ગયું અમાઉન્ટ પેન્ડિંગ છે ટ્રાયલ બેલેન્સ માં આપણે બધી જગ્યાએ નોટ્સ લખેલી છે તો આપણે અહીંયા નોર્મલી કેવી રીતે ફાઇનલ એકાઉન્ટ તમે પ્રિપેર કરતા હોય ટ્રાયલ બેલેન્સ નું વન બાય વન આઈટમ પિકઅપ કરીને પુટઅપ કરતા જાય પણ અહીંયા ફોર્મેટ બેઝ છે તો આપણે સૌથી ઇઝી એવું રહે કે અહીંયા ઓલરેડી આપણી પાસે નોટ નંબર છે બરાબર તો નોટ નંબર પ્રમાણે હવે આપણે ફર્સ્ટ નોટ બનાવવાની થાય તો શેર કેપિટલ તો સાથે સાથે નોટ બનાવી અને ડિટેલ્સ એમાં જ આપણે લખતા જશું એટલે ફર્સ્ટ આપણે નોટ બનાવશું શેર કેપિટલ તો નોટ્સ ટુ અકાઉન્ટ્સ ફર્સ્ટ આપણું બનશે શેર કેપિટલ એટલે શેર કેપિટલમાં આપણે ફર્સ્ટ આવે ઓથોરાઇઝ શેર કેપિટલ જે આપણી પાસે અહીંયા કોઈ ડિટેલ્સ અવેલેબલ નથી ક્વેશ્ચનમાં એટલે ડાયરેક્ટલી આપણે ડેશ કરીને લખી નાખશું ઇશ્યુ સબસ્ક્રાઇબ એન્ડ પેડઅપ કેપિટલ જેમાં આપણી પાસે ઇક્વિટી શેર કેપિટલ 75,000 છે અને 75,000માં આપણે અહીંયા ડિટેલ આપી હતી કે ભાઈ ડ્યુરિંગ યર 25,000 ઇશ્યુ કરી રહ્યા છે તો એનો મતલબ કે આપણી પાસે ઇક્વિટી શેર સ્ટાર્ટિંગમાં 50,000 એટ ડ્યુરિંગ ધ યર ઇશ્યુ કરી રહી એટલે આઉટમાં 75 પ્રેફરન્સ શેર કેપિટલ છે તો પ્રેફરન્સ શેર કેપિટલ 25,000 એટલે આપણે ટોટલ મળી જશે 1 લાખ આ નોટ નંબર 1 કમ્પ્લીટ હવે એવી રીતે નોટ 1 પછી આપણે જોવાનું નોટ 2 તો નોટ 2 અહીંયા શેર પ્રીમિયમથી સ્ટાર્ટ થાય છે તો નોટ 2 રિઝર્વેબલ સરપ્લસ જેની અંદર ફર્સ્ટ આવશે શેર પ્રીમિયમ 12,000 શેર પ્રીમિયમ 12,000 હવે આપણે લાઈફ ક્રેડિટ સાઇડમાં જોઈએ નોટ નંબર 2 માં આગળ તો કન્ટિન્જન્સી રિઝર્વ 8,000 છે કન્ટિન્જન્સી રિઝર્વ 8,000 સાથે અહીંયા આપણે કીધું છે કે ભાઈ કન્ટિન્જન્સી રિઝર્વમાં આપણે 2,000 ટ્રાન્સફર કરી રહ્યા છે તો એની ઇફેક્ટ પીએનએલમાં પણ આવે તો એડ પ્રોવિઝન 2,000 એટલે આઉટમાં 10,000 અને આની સેકન્ડ ઇફેક્ટ પીએનએલ અકાઉન્ટમાં ડાયરેક્ટલી લાસ્ટમાં અલોકેશન માં કન્ટિન્જન્સી રિઝર્વ 2,000 બરાબર તો કન્ટિન્જન્સી રિઝર્વ જે ટ્રાન્સફર થઈ છે એક રિઝર્વમાં એડ અને એક પીએનએલમાં ડાયરેક્ટ ક્લિયર પછી આપણે નોટ નંબર 2 જોઈએ તો આગળ છે રિપેર રિઝર્વ અને રિપેર એક્સપેન્સ પણ છે તો ફર્સ્ટ આપણે રિપેર એક્સ રિઝર્વ લખી નાખીએ 2,500 અને સાથે સાથે એમાં અહીંયા એડજસ્ટમેન્ટ છે કે 2,500 આપણે ટ્રાન્સફર કરી રહ્યા છીએ તો એડ કરશું 2,500 અને સેમ પીએનએલમાં રિપેરિઝ ઓફ 2,500 અને હવે આપણી પાસે છે રિપેર એક્સપેન્સ તો એ માઇનસ કરી નાખવાના રિઝર્વમાંથી લેસ રિપેર એક્સપેન્સ 1,000 આઉટમાં સપોર્ટ નોર્મલી એક્સપેન્સ આપણે ડાયરેક્ટલી પીએનએલમાં રેકોર્ડ કરતા હોય પણ જ્યારે આપણી પાસે કોઈ એક્સપેન્સ હોય છે તો આપણે રિઝર્વમાં એડજસ્ટ કરી અને લખવાના હોય છે હવે ચેક કરીએ નોટ નંબર 2 આપણી પાસે ક્યાંય હોય તો કન્ટિન્જન્સી રિઝર્વ રિપેર રિઝર્વ એના પછી છે રેવન્યુ અકાઉન્ટ તો રેવન્યુ અકાઉન્ટ 5,000 એડ સરપ્લસ ફ્રોમ પીએનએલ જ્યારે પીએનએલ આપણે બનાવશું ફાઇનલ એનો આન્સર એ આપણે અહીંયા પુટઅપ કરી દઈશું તો નોટ નંબર 2 માં એક પીએનએલની બેલેન્સ અમાઉન્ટ લખવાની રહી બાકી બધું પોતી જશે નોટ નંબર 2 પછી આપણે 3 જોઈએ તો અહીંયા કે 3 આપણે દેખાતી નથી નેક્સ્ટ પેજમાં પણ જોઈએ તો નોટ નંબર 3 ક્યાંય નથી 4 નથી 3 અને 4 ક્યાંય નથી 5 છે ડિબેન્ચરની લોંગ ટર્મ બોરોની ક્લિયર તો પહેલાં આપણે 3 લખી નાખીએ પેન્ડિંગ અલોટમેન્ટવાળી સર એપ્લિકેશનમાંથી પેન્ડિંગ અલોટમેન્ટ ડાયરેક્ટલી ડેશ કરી નાખી 4th ગ્રાન્ટ ફ્રોમ ગવર્મેન્ટ સબસિડી એન્ડ કન્ટ્રીબ્યુશન્સ જે કાંઈ વેલ્યુ નથી તો ડેશ અને 5th આવશે આપણી લોંગ ટર્મ બોરોવિંગ લોંગ ટર્મ બોરોવિંગમાં 5th આપણી પાસે છે 10% ડિબેન્ચર એ ડિબેન્ચર લખી નાખીએ 10% ડિબેન્ચર એટલે નોટ નંબર 5 બી કમ્પ્લીટ
फाइव पची जो है तो नोट फाइव पची सिक्स अहीं के अपने सिक्स देखात नहीं सेवन क्या देखात नहीं एट है अपनी पास हज नेक्स्ट पेज में जो है रेडिट साइड हो तो त्या क्या नहीं बराबर तो ये कम्प्लीट करना क्या सिक्स अदर लॉन्ग टर्म लायबिलिटी डेस और सेवन अदर लॉन्ग टर्म प्रोविजन हम आप बना एट 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 के क्रेडिटर क्रेडिटर एट ट्रेड पेएबल तो एट ट्रेड पेएबल फाइव थाउजंड आप क्रेडिटर डायरेक्टली पेएबल एट पची आए थे नाइन टेन तो टेन से अपनी पास नाइन अँ क्या नहीं अप टू इलेवन लायबिलिटी साइड हुई है एट अपनी क्रेडिट बेलेंस जो हो तो नाइन नहीं टेन है तो नाइन लखी नाखी शोर्ट टर्म बोरोविंग डेस और टेन अदर करंट लायबिलिटी જ્યાં અધર કરંટ લાયબિલિટીમાં આપણી પાસે અહીંયા ડિબેન્ચર ઇન્ટરેસ્ટનું એડજસ્ટમેન્ટ છે તો એડજસ્ટમેન્ટ છે એટલા માટે બે જગ્યાએ ઇફેક્ટ આપવી પડે નોટ નંબર ટેનમાં આપવી પડે નોટ નંબર ટ્વેન્ટી સિક્સમાં આપવી પડે તો એવું કરવાનું કે બે ઇફેક્ટ આવે છે એમાં આપણે જે નોટ બનાવી છે સિક્વન્સમાં ઓલરેડી આપણે નોટ બનાવી લીધી હોય કે એની ઇફેક્ટ આપી દેવાના એટલે આપણે એવું કરશું કે જે સિક્વન્સમાં જે સેકન્ડ ઇફેક્ટ આવતી હશે સેકન્ડ ઇફેક્ટ મતલબ કે સિક્વન્સ વાઇઝ જેમ કે અહીંયા ટેન અને ટ્વેન્ટી સિક્સ છે તો પહેલાં ટેન આવે પછી ટ્વેન્ટી સિક્સ આવે તો આપણે શું કરશું ટેનમાં છે ને આની એક લાઇન છોડી દઈશું અને જ્યારે ટ્વેન્ટી સિક્સમાં ઇફેક્ટ આપીએ ત્યારે ટ્વેન્ટી સિક્સ અને ટેનમાં જે આપણે લાઇન છોડી હશે એની એક સાથે આપી દેશે એટલે આપણે અહીંયા નોટ નંબર ટેનમાં એક લાઇન છોડી દઈશું ડિબેન્ચર ઇન્ટરેસ્ટને ઇલેવનમાં શોર્ટ ટર્મ પ્રોવિઝન કાંઈ નથી તો અહીંયા આપણું લાયાબિલિટી સાઇડની નોટ્સ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે ડેબિટ સાઇડ એટલે કે અસેટ ચાલુ થઈ જાય તો ઇલેવન પછી આવે ટ્વેલ્થ તો ટ્વેલ્થમાં આપણી પાસે ફિક્સ અસેટનું ફોર્મેટ છે જ્યાં પર્ટિક્યુલર ક્લોઝિંગ ઇન્ક્રીઝ અને ઓપનિંગ બરાબર જો આપણી પાસે અહીંયા ડિટેલ છે કે ભાઈ ડ્યુરિંગ ધ યર લેન્ડ મેન મશીન ટ્રાન્સફોર્મર આ ફોર આઇટમમાં આટલું એડિશન થયું છે અને આપણી પાસે અહીંયા જે વેલ્યુ છે આ આફ્ટર એડિશન છે એટલે આ આપણી ક્લોઝિંગ વેલ્યુ છે તો પહેલાં આપણે ક્લોઝિંગ લખી નાખીએ લેન્ડ એન્ડ બિલ્ડિંગ થર્ટી ફાઈવ થાઉઝન્ડ અને એમાં ઇન્ક્રીઝ ફિફ્ટીન થાઉઝન્ડ અહીંયા જે એટલું છે એટલે આપણે બની જશે ટ્વેન્ટી પછી છે મશીનરી ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ અને એમાં મશીનરીમાં સિક્સટીન થાઉઝન્ડ પેડી છે મશીનરી ફોર્ટીન ફાઇવ થાઉઝન્ડ સિક્સટીન થાઉઝન્ડ ઇન્ક્રીઝ એટલે ટ્વેન્ટી નાઇન આપણે મળી જશે મેન્સ અને ટ્રાન્સફોર્મર ફિફ્ટીન ટ્વેન્ટી ફાઇવ અને એડિશન ફાઇવ થાઉઝન્ડ અને સેવન થાઉઝન્ડ ફાઇવ મેન્સ 15,000, 5,000 એડિશન તો 10,000, ટ્રાન્સફોર્મર 25,000, એડિશન 7,500 અને ક્લોઝિંગ 17,500. ટ્રાન્સફોર્મર પછી મોટર ફર્નિચર મોટર 7,500 અને ફર્નિચર 6,000. સો મોટર એમાં કોઈ એડિશન નથી તો બેસ ફર્નિચર 6,000 નો એડિશન તો બેસ એટલે ક્લોઝિંગ 6,000. ટોટલ કરી નાખીએ તો ક્લોઝિંગનો ટોટલ 133,500 ઇન્ક્રીઝ 43,500 એટલે ઓપનિંગ આવી જાય નાઇન્ટીન આપણે અહીંયા એડજસ્ટમેન્ટ આપ્યો છે કે ડેપ્રિસિએશન છે એ ઓપનિંગ બેલેન્સ ઓફ અસેટ 5% ચાર્જ થશે તો 9,000 ઓપનિંગ બેલેન્સ તો ઓપનિંગ બેલેન્સ ફોર ધ પ્રોવિઝન ઓફ ડેપ્રિસિએશન 15,000 આ 15,000 ક્યાં થઈ એમાં કે આપણી પાસે જો અહીંયા ડેપ્રિસિએશન ફંડ છે નોટ નંબર 12 15,000 આ આપણી ઓપનિંગ બેલેન્સ છે અને ડ્યુરિંગ ધ યર 43,500 આ ઇન્ક્રીઝ હોય અને આના કરંટ યરનું જે ડેપ્રિસિએશન એડ થાય એમાં
Add depreciation 19,005%, 4,500, and a closing balance of provision for depreciation 19,500. એટલે આપણે બેલેન્સ શીટ માં જે પ્રેઝન્ટ કરવાનું થાય આ 4,500 આપણા પીએનએલ માં એક્સપેન્સ તરીકે આવશે, જે નોટ્સ ટુ અકાઉન્ટ્સ માં આપણે લખવાનું થશે ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન, અને ક્લોઝિંગ બેલેન્સ અસેટ કેવી રીતે આવશે તો કે 31,33,500 માઇનસ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન 19,500 એટલે આવી જશે 1,14,000. આ 1,14,000 આપણું ફિક્સ અસેટનું જે શેડ્યુલ છે એનો ટોટલ છે. આ વેલ્યુ આપણે બેલેન્સ શીટમાં લખવાની થાય. 12 પછી આપણે અહીંયા જોઈએ 14 છે, 13 ક્યાં દેખાતું નથી. નેક્સ્ટ પેજમાં જોઈ લઈએ તો 13 ક્યાંય નથી. તો 13 અને 14 કમ્પ્લીટ કરી નાખીએ. 13માં છે કેપિટલ વર્કિંગ પ્રોગ્રેસ, જે કાંઈ નથી. 14ની અંદર છે લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ. લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સમાં છે 10% ઇન્વેસ્ટમેન્ટ 25,000. સો 10% ઇન્વેસ્ટમેન્ટ 25,000 એટલે નોટ નંબર 14 કમ્પ્લીટ. 14 પછી આપણે જોઈએ તો 15-16 આવે. તો અહીંયા તો કે 15 દેખાતા નથી. નેક્સ્ટ પેજમાં જોઈએ તો અહીંયા 16 છે, બરાબર. તો 15 આપણું આવશે અધર નોન કરન્ટ અસેટ, એમાં ડેશ છે. 16માં આવશે ઇન્વેન્ટરી, જે સ્ટોર ઓન હેન્ડ અહીંયા એકનું છે 10,000. તો સ્ટોર ઓન હેન્ડ 10,000, નોટ નંબર 16માં 10,000. 16 પછી આવે છે 17. તો 17 માટે અહીંયા છે ડેટર એટલે કે આપણી ટ્રેડ રિસિવેબલ નોટ નંબર 17. ટ્રેડ રિસિવેબલ 8,000. 17 પછી જોઈએ તો 18 આવે. 18માં કંઈ આપણે દેખાતું નથી. નેક્સ્ટ પેજમાં જોઈ લઈએ તો અહીંયા 18 આવ્યું કેશ ઓન હેન્ડ. 18 બનાવી નાખીએ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, જ્યાં કેશ ઓન હેન્ડ કેટલી વેલ્યુ છે કેશ ઓન હેન્ડમાં ચેક કરી લઈએ. 10,500 કેશ ઓન હેન્ડ, 10,500 નોટ નંબર 16માં 10,500. 18 પછી 19, 20 તો 19 નથી 20 પણ નથી. 21થી તો આપણું પીએનએલ ચાલુ થઈ જાય. તો આપણે 19 શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ, 20 અધર કરન્ટ હશે, 21 નંબરની નોટ આ રહી સેલ ઓફ ઇલેક્ટ્રિસિટી 45,000. 21ની અંદર આપણું આવશે. તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન જેમાં ઇન્કમ ફ્રોમ ઇલેક્ટ્રિસિટી 45,000 અને હજી ઇન્કમ આપે છે મીટર રેન્ટ છે 21,000 એટલે 5 મીટર રેન્ટ 21 વોટમાં 5,000. ઇન્કમ ફ્રોમ મીટર રેન્ટ 5,000 એનો ટોટલ થઈ જશે 50,000. 21 પછી આવે છે 22 અહીંયા કંઈ આપણે દેખાતું નથી. 23 અહીંયા છે આપણી પાસે. 22 ની પહેલાં આપણે નોટ કરી નાખીએ. 21માં ગ્રાન્ટ અલોટેડ કે સબસિડી એન્ડ ઇન્કમ બાય ગવર્મેન્ટ કે હોલ્ડિંગ કંપની ડેશ. તો હવે આવશે આપણું 23 નંબરનો. 23 અધર ઇન્કમ. અધર ઇન્કમ આપણી પાસે છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 2,500. નોટ કમ્પ્લીટ. 23 પછી આવે છે 24ની વાત કરીએ તો અહીંયા એક્સપેન્સ છે જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિસિટી. આ બે આપણું પાવર પરચેસ છે
the purchase power of stock in trade, general generation of cost of electricity, generation cost of 12,500, and second share distribution cost 3,000, distribution cost 3,000, the total figures are 15,500. 24 પછી નોટ નંબર 25 આપણે આમાં ચેક કરીએ, અહીંયા છે સેલરી, મતલબ કે એમ્પ્લોય એક્સપેન્સ 25 માં, તો એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ સેલરી 2,000. પછી આવે છે 26, તો 26 આપણે જોઈએ તો અહીંયા કે 26માં ડિબેન્ચર ઇન્ટરેસ્ટ શું, હવે અહીંયા બે ઇફેક્ટ આપવાના છે. ડિબેન્ચર ઇન્ટરેસ્ટનું ઇનર એડજસ્ટમેન્ટ છે 30,000, 10% જે ડિબેન્ચર છે એના 10% એટલે કે 3,000, 3,000માંથી 1,500 આપણે પેઇડ કર્યું છે. તો એ આપણે લખી નાખશું ફાઇનાન્સ કોસ્ટમાં ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર પેઇડ 1,500, હાઉ ટુ 10% ઓફ 30,000, 3,000 આઉટ ઓફ 3,000 1,500 આપણે પે કર્યું છે, તો રિમેનિંગ 1,500 આઉટસ્ટેન્ડિંગ. એક ઇફેક્ટ આવશે અહીંયા આઉટસ્ટેન્ડિંગ, આઉટરમાં આવી જશે 3,000. ક્લિયર? નાની સેકન્ડ ઇફેક્ટ આપણે નોટ નંબર 10માં જ્યારે આપણે સ્ટોરેજ રાખેલી છે, બરાબર? એટલે અહીંયા આપણે લખી નાખશું આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 1,500. એક લાયબિલિટી અને એક એક્સપેન્સમાં આવ્યા. હવે 26માં આપણે કોઈ બીજો એક્સપેન્સ દેખાતું નથી. નેક્સ્ટ સ્લાઇડમાં આવ્યું ઇન્ટરિમ ડિવિડન્ડ 5,000, ઇન્ટરિમ ડિવિડન્ડ 5,000 અને ટોટલ થઈ જશે 8,000. 26 પછી આવે 27, 28, 28 છે આપણી પાસે, 27ની કોઈ ડિટેલ નથી. 27 ડેપ્રિસિએશન અને મોટાઇઝેશન એઝ પર નોટ નંબર 12 4,500. નોટ નંબર 12 કેવી રીતે આવી કે નોટ નંબર 12 જે આપણે ડેપ્રિસિએશનનું કેલ્ક્યુલેશન કર્યું હતું, હાલ 4,500, આજે 4,500 છે. તો હવે આપણે પૂછાતા 27 પછી 28ની વાત કરીએ તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સથી ચાલુ કરશે, અધર એક્સપેન્સ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 12,500. પછી આપણે જોઈએ તો 28માં આગળ આવે છે રેન્ટ એન્ડ રેટ્સ 2,500. રેન્ટ એન્ડ રેટ્સ 2,500. પછી 28 નંબરની વર્કમાં આવીએ નથી, નેક્સ્ટ પેજમાં ચેક કરીએ તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 2,000 અને લીગલ ચાર્જિસ 1,000. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 2,000 એન્ડ લીગલ ચાર્જિસ 1,000. હવે આપણે એનું ટોટલ કરી દઈએ. 28 પછી આવે છે 29 અને 30, તો એ તો કંઈ અહીંયા ડિટેલ નથી, એટલે એ આપણે લખી નાખીએ 29 કેપિટલાઇઝ કે એબ્ઝોર્બ એક્સપેન્સ ડેશ અને 30 ટેક્સ એક્સપેન્સ પ્રોવિઝન, જે આપણે ડિટેલ નથી અને ડેશ. તો અહીંયા આ રીતે આપણી બધી નોટ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે શું કરશું કે હવે આપણે જે પીએનએલના બધા ફોર્મેટ બનાવ્યા છે, તો આ ફોર્મેટમાં જે અમાઉન્ટ હવે એ નોટ્સમાંથી જોઈ જોઈને લખી નાખીશું. જેમ કે રેવન્યુ ફ્રોમ ઓપરેશન છે, તો એ 21 નંબરની નોટ જોઈએ તો 21 નંબરની નોટમાં 50,000 છે, તો 50,000 આપણે અહીંયા લખી નાખીએ. પછી છે રેવન્યુ એન્ડ સબસિડી, તો એ 22માં ડેશ છે, 22માં ડેશ કરી નાખીએ. અધર ઇન્કમ 23 છે, તો 23માં આપણી પાસે 2,500 છે, તો 2,500 ટોટલ કરી નાખીએ 52,500. પરચેસ ઓફ પાવર સ્ટોક 24 નંબરની નોટમાં છે, તો 24 નંબરની નોટમાં અહીંયા ટોટલ આવે છે 15,500, એ આપણે 15,500.
एम्प्लॉय बेनिफिट एक्सपेंस तो एम्प्लॉय बेनिफिट एक्सपेंस सैलरी 2000 लखी नाखी। फाइनेंस एक्सपेंस 26 तो 26 में फाइनेंस एक्सपेंस आप लोग टोटल 8000 लखी नाखी। 27 डेप्रिसिएशन एंड अमोर्टाइजेशन, डेप्रिसिएशन अमोर्टाइजेशन 4500 4500 लिख रखी है। 28 अदर एक्सपेंस को आपके पास 18000 का टोटल तो 18000 लिख रखी है अदर एक्सपेंस। लाभ का एक्सपेंस को आपने टोटल करिए तो मतलब 48000 लाभ आपके पास है, इनकम है और एक्सपेंस माइनस करना रखी है तो प्रॉफिट आपने मिल जाए 4500। टैक्स कोई छे नहीं 4500 प्रॉफिट आफ्टर टैक्स और 4500 इज द ट्रांसफर और ट्रांसफर सरप्लस नोट नंबर 2 तो नोट नंबर 2 में यहां पे ट्रांसफर करवाना है। नोट नंबर 2 यहां जो वैल्यू बाकी है तो डैश आ गया क्या और तो हमारे 5000 ठीक है। तो अब आप जानो पर टोटल करना तो रिजर्व टोटल आ गया 31000। હવે આપણી બેલેન્સ શીટની પણ બધી નોટ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે તો જેમ આપણું અહીંયા પીએનએલ કમ્પ્લીટ થઈ ગયું હવે એવી રીતે આપણે બેલેન્સ શીટ કમ્પ્લીટ કરવાનું તો બેલેન્સ શીટમાં નોટ નંબર 1 શેર કેપિટલ, શેર કેપિટલ છે 1 લેખ। સેકન્ડ નોટ છે રિઝર્વ સરપ્લસ, તો રિઝર્વ સરપ્લસમાં છે 31000। સર એપ્લિકેશન મની પેન્ડિંગ ગવર્મેન્ટ એમાં કંઈ રહેતું નહીં, ડિફર ગવર્મેન્ટ ગ્રાન્ટ ટેસ અને ટોટલ મળી જશે 1,31,000। લોંગ ટર્મ બોરોવિંગ 5000 જે આપણે જોઈ લઈએ, લોંગ ટર્મ બોરોવિંગ 30000। અધર લોંગ ટર્મ લાયબિલિટી, અધર લોંગ ટર્મ લાયબિલિટી ડેસ છે અને અધર લોંગ ટર્મ બોરોવિંગ ડેસ છે આ બધીમાં રહેશે। અધર લોન પર લાયબિલિટી નથી, કાંઈ ડિફર ટેક્સ લાયબિલિટી નથી અને ટોટલ આવી જશે 30000। ટ્રેડ પેએબલ, તો ટ્રેડ પેએબલ માટે જોઈએ 5000। શોર્ટ ટર્મ બોરોવિંગ, શોર્ટ ટર્મ બોરોવિંગ ડેસ છે, અધર કરંટ લાયબિલિટીમાં 1500 છે। શોર્ટ ટર્મ બોરોવિંગ ડેસ અને અધર કરંટ લાયબિલિટીમાં 1500। શોર્ટ ટર્મ પ્રોવિઝન કાંઈ નથી આપણી પાસે, ડેસ છે તો ડેસ થઈ જશે એટલે ટોટલ સી મળી જશે 6500 એટલે ટોટલ એ બી અને સી 1,67,500। હવે આવે છે ફિક્સ અસેટમાં ટેન્જીબલ, તો ફિક્સ અસેટનું આપણી પાસે આવ્યું જે આપણે લખેલા છે 1,14,000। ઇન્ટેન્જીબલ અસેટ કોઈ છે નહીં, કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ તો એમાં કાંઈ ડેશ છે કાંઈ અવેલેબલ નથી। લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ, ઇન્ટેન્જીબલ અંડર ડેવલપમેન્ટ ડેશ 2025, લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ 14 નંબરના સિડ્યુલમાં 14% ઇન્વેસ્ટમેન્ટ। અધર લોંગ ટર્મ લાયબિલિટી ડેસ, ડિફોલ્ટ ટેક્સ ડેસ અને ટોટલ મળી જશે 1,39,000। નેક્સ્ટમાં જોઈએ તો કરંટ અસેટ મૂકી પાસે સ્ટોક એટલે કે ઇન્વેન્ટરી 16 નંબરમાં ઇન્વેન્ટરી 10000। પછી છે ટ્રેડ રિસિવેબલ એટલે ડેટર્સ 19 નંબરમાં 17 ટ્રેડ રિસિવેબલ 8000। 17 પછી 18માં કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ 10,500। શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ અને અધર કરન્ટ અસેટ, તો શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ ડેશ, અધર કરન્ટ અસેટ ડેશ, ઈ બે ટોટલ હવે આવી જશે ટોટલ 28,500 કરંટ અસેટ 167,500 આપણું બેલેન્સ અસેટ છે નો। તો આ રીતે આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે, નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું।
थैंक यू।